લેક્ચરમાં વાત કરી હતી ગુજરાતના ઇતિહાસની અંદર છેલ્લે આપણે વાત કરી દિલ્હી સલ્તનત ગુજરાતમાં દિલ્હી સલ્તનત કઈ રીતે આવ્યું છે અને કેવા કેવા રાજાઓ છે કેવા સુલતાનો છે આ સુલતાનોએ શું ભૂમિકા ભજવી છે આ બધી બાબતો આપણે લાસ્ટ લેક્ચર એટલે કે ઇતિહાસના લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હવે આપણે વાત કરવાની છે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત દિલ્હીનું શાસન નહીં દિલ્હીથી કોઈ અધિકારી આવે કોઈ સુલતાન પોતાના સુબાને મૂકે અને પછી ગુજરાતમાં દિલ્હી સલ્તનત ચાલે એવું નહીં હવે તો ગુજરાતની અંદર કોઈ એવો સુલતાન જાગે કે પછી સુબો હોય તે સુબો પોતે સ્વતંત્ર સુલતાન બને આવી કઈક પરિસ્થિતિની વાત કરવાની છે મિત્રો અને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નિર્માણ થવા પાછળનું જવાબદાર કારણ ભારતની અંદર ઘટના ઘટી ગઈ છે ભારતની અંદર તુગલક વંશ હતો તુગલક વંશ મિત્રો વાત કરી હતી ગુલામ વંશ પછી ખિલજી વંશ પછી તુગલક વંશ અને તુગલક વંશની અંદર છેલ્લે નાસિરુદ્દીન મોહમ્મદ તુગલક નામના વ્યક્તિ અને એમ કહેવાય એમના સમયગાળામાં ઘટના એવી ઘટે છે કે તેમુરલંગ નામના શાસકે એના ઉપર ચઢાઈ કરીને તેમુરલંગનું શાસન 1398માં આવવાથી ભારતની અંદર નાના મોટા રજવાડાઓમાં જે દિલ્હી સલ્તનતનું શાસન ચાલતું હતું ત્યાં જે જે સુબાઓ જે જે નિઝામ એ લોકો કામગીરી સંભાળતા હતા તે લોકોએ પોતાના રાજ્યને સ્વતંત્ર કરી નાખ્યું છે અને જ્યારે સ્વતંત્ર ગુજરાતને પણ કરવાનો વારો આવે છે ત્યારે આપણે ગુજરાતના ઇતિહાસમાં એક નવો ટોપિક ઉભો થાય છે નવો મુદ્દો ઉભો થાય ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત આ ઇતિહાસની અંદર આપણે ઇતિહાસની અંદર ઇન્ટરેસ્ટિંગ બાબતો જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના ઘણા બધા સુલતાનો છે 11 આજુબાજુના સુલતાનો છે તે બધાનો આપણે ધીમે ધીમે અભ્યાસ કરવાનો છે ખૂબ જ સરળ શૈલીમાં અને આપણે લોકોને સમજાય આ રીતે આપણે તેનો અભ્યાસ કરવાનો છે સાહેબ આ વાંચવા જઈએ ને ત્યારે આપણને બોરિંગ લાગે કંટાળો આવે આવા બધા વિષયો છે આપણે તેને સમજીએ છીએ પરંતુ આપણે કંઈક એવા લહેકાથી કે એવી વાતથી એને સમજાવવાનો પ્રયત્ન કરશું કે કદાચ હવે આના પછી શું થશે શું આવશે આવી ઘટનાને આપણે દોહરાવતા જઈએ અને આપણે આ ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત છે તેનો આપણે અભ્યાસ કરીએ જોતા જઈએ આપણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત મિત્રો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો સમયગાળો છે તે 1403 થી 1573 નો સમયગાળો છે 1403 માં સ્વતંત્ર સલ્તનત મિત્રો 1304 માં એમ કહેવાય 1304 થી લઈને 1403 આટલો સમયગાળો ગુજરાતમાં દિલ્હી સલ્તનતે શાસન કરેલું અને હવે 1403 માં દિલ્હીનું શાસન જાય અને ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થાય કોણ કરે છે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના પહેલો સવાલ તો કે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત એની સ્થાપના કરનાર સ્થાપક મિત્રો નામ છે એનું જફરખાન જફરખાન નામના વ્યક્તિએ 1403 માં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી છે જફરખાન યાદ રાખજો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના જફરખાન કરે છે જફરખાન પણ એમ કહેવાય કે દિલ્હી સલ્તનતમાં કામગીરી કરી ગયો છે આપણે ભીમજી ગોહિલ એમના દીકરા દુદાજી ગોહિલ અર્જણજી ગોહિલ કે પછી સમઢિયાળાની ગાદી ભોગવતા હમીરજી ગોહિલની વાત આપણે દિલ્હી સલ્તનતમાં કરેલી કે ત્યારે જ આ જફરખાન નામના વ્યક્તિ પોતે સુબા તરીકે હતા અને તે સોમનાથ મંદિરનો ધ્વંસ કરવાનું વિચારતો હતો જે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ આ માણસ જફરખાને ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના સ્થાપક તરીકે એક પ્રશ્ન તરીકે અથવા પ્રશ્નના જવાબ તરીકે ઉભો રહી ગયો છે જફરખાન ઓકે જફરખાન સ્થાપક જ બને છે એ શાસક બની શકતા નથી ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો પહેલો રાજા બની શકતો નથી તો કે કોણ બને છે સ્વતંત્ર સલ્તનતનો પહેલો શાસક કારણ કે જ્યારે ગુજરાત સ્વતંત્ર થયું એટલે કે તુગલક વંશ પૂરો થયો અને તેમુરલંગનું શાસન આવ્યું આ સમયગાળામાં જ્યારે એમ કહી શકાય કે સ્વતંત્રતાનો સમયગાળો આવ્યો એ સમયગાળામાં પોતે અને પોતાનો દીકરો એટલે જફરખાનનો દીકરો હતો તાતારખાન આ તાતારખાન પણ ઉંમર લાયક હતો અને આ વ્યક્તિ જે છે એ તાતારખાન પહેલી વાર ગાદી લે છે પિતા સ્થાપક બને છે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના સ્થાપક બને છે પિતા એટલે કે જફરખાન
અને જફરખાન પછી ગાદી આવનાર પહેલો શાસક બનશે તાતરખાન મિત્રો તાતરખાન છે એ જો ગાદી ઉપર આવે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની ગાદી ઉપર આવે તો તાતાર નામ છે એ કઈ બરાબર લાગતું નથી સાહેબ એટલે કદાચ એમ કહેવાય કે ગાદી ઉપર આવે એટલે એનું નામ પોતે ફેરવી નાખે છે અને નામ નામ કરી નાખે છે પોતાનું મોમચા પ્રથમ મિત્રો મોમચા પ્રથમ છે એ જ વ્યક્તિ એટલે તાતરખાન અને આ તાતરખાન છે એ મોમચા પ્રથમ જ એનો સમયગાળો 1404 થી 1407 નો સમયગાળો છે બહુ ધ્યાનથી સાંભળજો કદાચ પાસ દીકરા વચ્ચે પણ એવી ચર્ચા વિચારણા થઈ હશે કે કદાચ હું ગાદી ઉપર બેસું કદાચ હું ગાદી ઉપર બેસું આવા સંઘર્ષમાં તાતારખાન પરાણે ગાદી ઉપર બેસી ગયા હોય એવું લાગે છે 1404 થી 1407 નો સમયગાળો 3-4 વર્ષના સમયગાળા માટે પોતે ગાદી ભોગવે છે આજ વ્યક્તિને મોમચા પ્રથમને એટલે કે તાતારખાનને મનોમન ઈચ્છા એવી થાય છે કે દિલ્હીની અંદર શાસન કરનારો વંશ અથવા કે તેમુરલંગ એનું શાસન બહુ કહેવાય નહીં કોઈ વિશેષ વાત ના કહેવાય કારણ કે એની સાથે લડાઈ કરવાનો વિચાર તાતારખાન પણ રાખતો હતો અને એ જ વ્યક્તિ મોમચા પ્રથમ એ પોતે વિચારે છે કે લાવ દિલ્હીનું શાસન હું મારા હાથમાં લઈ લઉં હું દિલ્હી જઈને તેમુરલંગ સાથે લડાઈ કરું ને આજે દિલ્હી શાસન જે છે તે અમારું થઈ જાય ત્યારે જફરખાન એટલે કે એના પિતા એને રોકે છે કે બેટા ત્યાં સુધી જવું નથી આપણે ગુજરાતમાં છીએ અને ગુજરાતનું સ્વતંત્ર સલ્તનત છે એટલું જાળવીને રાખીએ તો ઘણું છે તાતારખાન છે કોઈ વાતમાં માનવા તૈયાર નથી અને તાતારખાન છે એને એ સમયગાળામાં પોતાને એક દીકરો પણ છે એ પુત્રનું નામ હતું નાસરુદ્દીન અહમદ શાહ આ અહમદ શાહ ને ત્યાં રાખીને ઘરે રાખીને આ વ્યક્તિ પરાણે એમ કહેવાય પોતે દિલ્હી જવા માટે નીકળે છે પિતા ના પાડે છે જફરખાન એને રોકવા પ્રયત્ન કરે છે પણ જફરખાન ને આ વ્યક્તિ શું કરે છે તો કે જેલમાં પૂરી દે છે પિતાને ગમતું નથી કે તું મારા વિરુદ્ધમાં ચાલે છે સાહેબ પણ છતાં મિત્રો ઘટના એવી ઘટે છે 1407 ની સાલવારીમાં આ વ્યક્તિ જ્યારે તેમુરલંગ સાથે ચડાઈ કરવા માટે જતા હતા એવા સમયગાળામાં રાજસ્થાનનું સિનોર રાજસ્થાનના સિનોર ખાતે આ વ્યક્તિ છે તાતારખાન એની હત્યા થઈ જાય એનું મૃત્યુ થાય છે તાતારખાન 1407 માં પોતે મૃત્યુ પામે છે હવે આ બાજુ નાસરુદ્દીન અહમદ શાહ એમનો દીકરો નાનો ઘરે હતો આ બાજુ એના પિતા જેલમાં હતા પિતાને જેલમાંથી બહાર કાઢવામાં આવે છે વાતની જાણ થઈ કે અકાળે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે એટલે કે મોમચા પ્રથમ નામના વ્યક્તિ ગાદી ઉપરથી ગયા હવે ગાદી ઉપર બેઠવાનો વારો પિતાનો આવે છે એટલે કે જફરખાન ગાદી ઉપર બેઠે છે દીકરો હજી નાનો હતો છે દીકરો એટલે કે નાસરુદ્દીન અહમદ શાહ નાના હતા અને એના પિતા એટલે કે તો વૃદ્ધ હતા જફરખાન અને જફરખાન છે તે પોતે ગાદી ઉપર આવે હવે મિત્રો સ્વાભાવિક છે જફરખાન નામ પણ એને કદાચ યોગ્ય નહીં લાગ્યું હોય એટલા માટે આ જફરખાન પોતાનું નામ મુઝફ્ફર શાહ પ્રથમ રાખી દે છે યાદ રાખજો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો સ્થાપક જફરખાન આવશે અને એ વ્યક્તિ ગુજરાતના સ્વતંત્ર સલ્તનતમાં શાસક તરીકે બીજા નંબર ઉપર આવશે હવે એનો દીકરો છે એ પેલા ગાદી લઈ લે છે અને એટલા માટે પહેલો શાસક એ તાતારખાન બનશે એટલે કે મોમચા પ્રથમ બનશે હવે એના પછી આ મુઝફ્ફરશાહ પ્રથમ એટલે કે જફરખાન નામના જે વ્યક્તિ છે એ જફરખાન 1407 થી 1411 ના સમયગાળામાં પોતે ગાદી ઉપર આવશે મિત્રો વૃદ્ધાવસ્થાના કારણે યોગ્ય ગાદી ચલાવી શકે ના ચલાવી શકે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય આવા સમયગાળામાં નાસરુદ્દીન અહમદ શાહ નામના વ્યક્તિને એમ કહેવાય 1411માં 1407 થી 1411માં આ વ્યક્તિને કોઈની કાન ભંભેણીથી એવું કહેવામાં આવ્યું કે બાળક તું બાળક એટલે કે અહમદ શાહ તું નાનો છો તને હજી આ વાતની ખબર ના પડે કે તારા પિતા તાતારખાન કદાચ તેમુરલંગ સાથે લડવા ગયા હોત તો એનું રિઝલ્ટ શું આવે એ પછીની વાત છે પરંતુ એ પહેલા એ ત્યાં પહોંચે એ પહેલા જ તારા દાદા એટલે કે જફરખાને તાતારખાનને મરાવી નાખ્યા છે તાતારખાનની હત્યા પાછળનું જવાબદાર કારણ બીજું કોઈ નથી તારા જ દાદા છે એટલે કે મોમચા મુઝફ્ફરશાહ પ્રથમ છે
મિત્રો તાતારખાનની હત્યાની વાત જ્યારે એના પુત્રને નાસુદ્દીન અહમદ શાહને થઈ એટલે અહમદ શાહે શું કર્યું તો કે એને ઝેરનો પ્યાલો લીધો અને ઈ ઝેરનો પ્યાલો છે ઈ ઝેરનો પ્યાલો પોતાના દાદાને દેવા માટે તૈયાર થયો છે અને પોતાના દાદાને ઝેરનો પ્યાલો આપે છે લો દાદા પી જાઓ મુઝફ્ફર શાહ પ્રથમ એટલે કે જફરખાન જ્યારે ઝેરનો પ્યાલો પી જાય એ પોતે મૃત્યુ પામે છે અને પોતે ગાદી ઉપર આવીને બેઠે છે 1411 માં હવે કોઈ ગાદી ઉપર આવતો હોય તો એ વ્યક્તિ અહમદ શાહ છે નાસિરુદ્દીન અહમદ શાહ એ વ્યક્તિ 1411 માં ગાદી ઉપર આવે છે મિત્રો ગાદી ઉપર આવ્યા પછી આ વ્યક્તિ આ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો એક ખરો સ્થાપક બને છે મારી વાત ધ્યાનથી સાંભળજો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો સ્થાપક તો કે જફરખાન ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો પહેલો શાસક તો તાતારખાન અને એનાથી આગળ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો ખરો સ્થાપક તો નામ આવશે અહમદ શાહ નાસિરુદ્દીન અહમદ શાહ 1411 થી 1442 નો સમયગાળો નાસિરુદ્દીન અહમદ શાહ નો શરૂ થાય છે મિત્રો જબરદસ્ત રાજા હતો નાસિરુદ્દીન અહમદ શાહ વિશે જેટલી વાતો કરવા જઈએ એ બધી વાતો બહુ વિશાળ થશે 19 વર્ષની ઉંમરે આ વ્યક્તિ પોતે ગાદી ઉપર આવી જાય નાસિરુદ્દીન અહમદ શાહ અને આ અહમદ શાહ એમ કહેવાય કે એને વિચારી લીધું કે આ પાટણ રાજધાની પાટણની ગાદી કેટલા સમય સુધી ત્યાં ને ત્યાં રાજધાની રાખવી આ રાજધાનીનો એમ કે સ્થળાંતર કરે છે આ રાજધાનીને ફેરવીને તે અમદાવાદ સુધી લઈ જાય મિત્રો ત્યારે કઈ અમદાવાદ નગર હતું નહીં ત્યાં કર્ણાવતી નગર હતું એ કર્ણાવતી નગર કર્ણદેવ સોલંકીએ બનાવ્યું કર્ણાવતી નગર પેલા આશાપલ્લી રાજવી રાજ કરતા હતા આશાવલ નગર હતું આશાવલ માંથી કર્ણાવતી અને હવે એ કર્ણાવતી ને અમદાવાદ નામ આપશે અહમદ શાહ કેમ નામ આપે છે કઈ રીતે નામ આપે છે આની પાછળની એક વાયકા છે મિત્રો કે આ વ્યક્તિએ એવું વિચાર કર્યો કે હું ગુજરાતમાં પહેલા તો હું સ્થળની પસંદગી કરું ક્યાં સ્થળ ઉપર મારે રાજધાની રાખવી એ બાબત ઉપર એને વિચાર કર્યો અને એમ કહેવાય કે પોતે ફરવા માટે નીકળ્યો છે અને જ્યારે એ કર્ણાવતી નગર આવ્યું આ કર્ણાવતી નગરને એને એક વીર ભૂમિ તરીકે એને જાહેર કરી કેમ વીર ભૂમિ કરી વીર ભૂમિ કહેવા પાછળનું એક કારણ એવું હતું કે કૂતરું દોડતું હતું એ કૂતરું દોડવા પાછળનું કારણ શું હતું કૂતરું કેમ દોડે છે કૂતરું કેમ ભાગે છે એની પાછળનું કારણ હતું એની પાછળ સસલું પડ્યું છે સસલાના બીક થી કૂતરું ભાગ્યું એટલા માટે એને એવું વિચારી લીધું ઓહો કે આ વીર ભૂમિ છે સસલામાં પણ એવી હિંમત છે કે પોતે કોઈ એનાથી ઉપરા વ્યક્તિ સાથે લડી શકે છે વીર ભૂમિ તરીકે નામ આપ્યું છે અને એટલા માટે સાહેબ એના સવાલ એને હિન્દીમાં એમ કહી શકાય કે વો રાજા કોણ થા જો કુત્તે પે સસ્સા આયા ઓર નગર બસાયા વો રાજા કોણ તો એમાં નામ આવશે નાસિરુદ્દીન અહમદ શાહ અને અહમદ શાહે અમદાવાદ નગરની રચના કરી અમદાવાદ નગર છે એ નગર બનાવવાનો યશ નાસિરુદ્દીન અહમદ શાહને જાય આ નાસિરુદ્દીન અહમદ શાહે એ સિવાય સૌરાષ્ટ્ર માળવા ઈડર મેવાડ આ પ્રદેશ ઉપર પણ એને પોતાની સત્તા ભોગવેલી મિત્રો બે નગરો છે મોટા મોટા નગરો છે એ નગરોની વાત હું નાસિરુદ્દીન અહમદ શાહની કરું પરીક્ષા રિલેટેડ છે આ અહમદ શાહ નામના વ્યક્તિ પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ શકે છે એટલા માટે વિસ્તારથી વાત કરીએ અહમદ શાહે વસાવેલા નગર તો એક નગરનું નામ છે અહમદાબાદ જેનું પાછળ જતા નામ થયું અમદાવાદ અને બીજું એક નગર છે અહમદનગર અને એનું નામ થયું હિંમતનગર મિત્રો આ અહમદાબાદ છે એ અહમદાબાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411 માં સાબરમતી નદીના કિનારે સ્થાપના થઈ અને આ એમ કહેવાય કે હાથમતી નદીના કિનારે જે સાબરકાંઠાનું હાથમતી નદી ત્યાંથી નીકળે છે તે હાથમતી નદીના કિનારે 1426 માં અહમદનગરની સ્થાપના થઈ કોઈ હિંમતસિંહ નામના રાજા હતા એના નામ ઉપરથી હિંમતનગર નામ એ અહમદનગરનું નામ હિંમતનગર કરવામાં આવ્યું અમદાવાદનું નામ અહેમદાબાદ હતું સાહેબ અહેમદ આબાદ હો ગયા આવું નામનું સંધિ ભેગી કરો ત્યારે મિત્રો અહેમદાબાદ શબ્દ થાય આ નામ બને છે અને એ અહેમદાબાદ 26 ફેબ્રુઆરી 1411 માં અહેમદાબાદનું સ્થાપના અહેમદ શાહ નામના રાજા છે તે કરે છે મિત્રો અને ત્યારથી આપણે તે શહેરને અમદાવાદ તરીકે ઓળખીએ છીએ ખૂબ જ એમ કહેવાય ને જબરદસ્ત વ્યાપારી મથક હતું જબરદસ્ત સંદેશા વ્યવહારનું માધ્યમ હતું સાહેબ
આ વ્યક્તિએ પોતાની નીતિમાં પોતાના કાર્યમાં દરેક બાબત ઉપર નાની મોટી વાતને ધ્યાનમાં લીધી છે. વહીવટ કરવાની સાહેબ નીતિ તો નાસિરુદ્દીન અહેમદ શાહની હતી એમ કહી શકાય. દરેક વ્યક્તિ ઉપર દરેક માણસો ઉપર આની દેખરેખ હતી. એનું ધ્યાન રાખવા માટે આ સુલતાનોનું ધ્યાન રાખવા માટે વજીરોનું મંડળ હતું સાહેબ. આજ નાસિરુદ્દીન અહેમદ શાહ તેની આપણે વિસ્તારથી વાત કરીએ તો તેની વહીવટ પદ્ધતિ કેવી હતી. નાસિરુદ્દીન અહમદ શાહ છે કઈ વહીવટ પદ્ધતિથી ચાલતા હતા તો કે આ વ્યક્તિના રાજમાં નાણા તંત્ર ખૂબ જ બેસ્ટ. આર્થિક રીતે લેવડ દેવડ કઈ રીતે કરવી, પ્રજા પાસેથી કેટલો કર લેવો, પ્રજાને શું આપવું, દરેક બાબત ઉપર એની નાની મોટી વાત ઉપર નજર હતી. આજ અહેમદ શાહનો વહીવટ એક રાજા તરીકે બેસ્ટ હતો. એનાથી આગળ સાહેબ લશ્કર વ્યવસ્થીકરણ થી શાંતિ સ્થાપી. લશ્કર નું વ્યવસ્થીકરણ કર્યું અને એમ કહેવાય કે બધાની અંદર શાંતિ સ્થાપી. કેમ ગુજરાતની અંદર તો ખાસ કેમ વ્યવસ્થીકરણ, લશ્કર નું વ્યવસ્થિતકરણ કેમ કર્યું? લશ્કર નું વ્યવસ્થિતકરણ એ રીતે કર્યું કે લેવલ બાય લેવલ, ઉપલા અધિકારી એના નીચેનો અધિકારી એના નીચેનો અધિકારી, આવી રીતે એને ગોઠવણ કરી હતી. મિત્રો સૈનિકોની અંદર એમ કહેવાય ને કે આ લશ્કરોની અંદર, મિત્રો જો અહીંયા આપણે એક નોટ કરી છે કે લશ્કરમાં ઉપલા અધિકારીને એણે મલેક નામ આપ્યું છે, મલેક તરીકે ઓળખાતા હતા. એનાથી આ નીચલા અધિકારીને સિપાહી સાલાર તરીકે નામ આપ્યું હતું અને એનાથી નીચે સરખેલ, સરખેલ નામ છે એ સૌથી નીચેના અધિકારીને સરખેલ નામ આપ્યું છે. લશ્કરની અંદર વ્યવસ્થિતીકરણ કર્યું છે આ માણસે. એટલું જ નહીં, આનાથી આગળ આ માણસે પોતાના પ્રધાનમંડળની અંદર માત્ર ને માત્ર મુસ્લિમ રાજા હતો એટલે મુસ્લિમ વ્યક્તિને જ પાસે લેવા અને એ જ લોકોને ગાદી આપવું અથવા એ લોકોને સ્થાન આપવું, હોદ્દો આપવું, આવું ન હતું. એ માણસે એમ કહેવાય ગુણરાજ સંઘવી નામના એક વ્યક્તિ હતા. ગુણરાજ સંઘવી એક ગદા મંત્રી હતા. આ સિવાય એમ કહેવાય માણેક ચાંદ, મોતી ચાંદ આ બધા જે વ્યક્તિઓ છે તે હિન્દુ વ્યક્તિઓ હતા અને હિન્દુ વ્યક્તિઓને પોતાના પ્રધાનમંડળમાં કુશળ હિન્દુઓ હોવાના કારણે એને સારા એવા હોદ્દા ઉપર સ્થાન આપ્યું હતું. આ નાસિરુદ્દીન અહેમદ શાહ એનો વહીવટ, એની અંદર આ માણસે ન્યાય કરવા માટે કાઝીની એક અલગથી નિમણૂક કરેલી. મોટા શહેરો હોય, મોટું નગર હોય તો ત્યાં એક કાઝી મૂકવામાં આવે. એ કાઝી છે એ ન્યાયની તુલના કરીને અથવા કે એમ કહેવાય કે એ પોતે ન્યાય આપવા માટે સારી રીતે એમ સજ્જ હોય તેવા કાઝીની નિમણૂક કરવામાં આવેલી. અને એ કાઝી અને એનો ન્યાય કેવો હતો સાહેબ, એમ કહેવાય મીરાતે સિકંદરી નામના ગ્રંથની અંદર, મીરાતે સિકંદરી ગ્રંથની અંદર આ નાસિરુદ્દીન અહેમદ શાહના એમ કહેવાય ન્યાયના દાખલા જોવા મળે છે સાહેબ. ઓકે, એમનાથી આગળ જોઈએ આપણે. આ નાસિરુદ્દીન અહેમદ શાહ નામના જે વ્યક્તિ હતા એ નાસિરુદ્દીન અહેમદ શાહમાં પરીક્ષા રિલેટેડ સવાલ તો એણે વાટા પદ્ધતિ અપનાવી હતી. કઈ પદ્ધતિ? વાટા પદ્ધતિ. આ વાટા પદ્ધતિ શું છે? વાટા પદ્ધતિ એવી પદ્ધતિ છે જમીન સાથે કંઈક સંલગ્ન છે. જમીન હોય, જમીનદારની જમીન હોય, ઈ જમીનદારની જમીનમાંથી આ રાજા, આ સુલતાન ત્રીજો ભાગ જમીનના ત્રણ ભાગ પોતાની પાસે રાખે, સુલતાન પોતાની પાસે રાખે અને એક ભાગ જમીનદારને આપે. ત્રણ ભાગ પોતાની પાસે રાખતો હતો એ જમીનને તળપદાર કહેવામાં આવતું હતું અને જ્યારે એક ભાગ છે એ જમીનદારને આપવામાં આવતો હતો તેને વાટા કહેવામાં આવતો હતો. આ કંઈક જમીનની પદ્ધતિ હતી સાહેબ. આ પોતાની પાસે રાખતો હતો અને આ સિવાય જે કાંઈ ઉપજ થાય એ સિવાય આ જે જમીનદાર છે એ લોકોએ એ નિયમ પ્રમાણે એને શું કરવાનું કે ગામની રક્ષામાં જરૂર પડે તો પૈસા આપવાના. આ બાબત ઉપર એનું એમ કહેવાય ને કે ધ્યાન હતું. એમ આ માણસ પાછો શું કરતો હતો? સૈનિકો લશ્કરોનું પણ ધ્યાન રાખતો હતો. નાસિરુદ્દીન અહેમદ શાહ વાટા પદ્ધતિ સિવાયની વાત કરું છું કે કઈ રીતે ધ્યાન રાખતો હતો તો કે તેમને અડધો પગાર આપવામાં આવતો અને અડધા પગારની એમને જમીન આપવામાં આવતી હતી કે નિરાતના સમયે તે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે. આવી કઈ વ્યવસ્થા પણ એને કરેલી. મિત્રો ખંભાત છે તે કહે કે એ પોતે સૈનિકોનું બળું મથક રાખવામાં આવ્યું, અમદાવાદને વ્યાપારી મથક બનાવ્યું. જબરદસ્ત માણસ આ નાસિરુદ્દીન અહમદ શાહ. અને અહમદ શાહ છે એને તમને પરિવાર કહો, સુલતાન પોતાની પાસે જે જમીન રાખે છે ત્રણ ભાગ એને એને શું કહેતા? તળપદાર.
અને વાટા કોને કહેતો કે એક ભાગ છે એ જમીનદારને આપવામાં આવતો હતો આવી પદ્ધતિને વાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ જે ભાગ પાડવામાં આવે છે તેને એમનાથી આગળ અમુક હોદ્દાઓ નાસિરુદ્દીન અહમદ શાહ નામના વ્યક્તિએ આ પોતાના રાજ્યમાં એવા હોદ્દાઓ સ્થાપ્યા હતા કે આ કામ આ વ્યક્તિએ કરવાનું આ ખાતું આ સંભાળે તો કોણ તું ખાતું સંભાળનાર ક્યાં નામથી ઓળખાતા હતા તો એ બધી વાતો આપણે આજે કરવાની છે વજીરનો વડો જે વજીર હોય એના વડાને શું કહેવાય વજીર છે ઈ સુલતાનની ગેરહાજરીમાં વજીરે બધી જવાબદારી સંભાળતા હોય છે બધા નિર્ણયો વજીર લેતો હોય છે તો એ વજીર છે એનો વડો છે એને કહેવાય નિઝામુલ મુલ્ક શું નામ છે એનું નિઝામુલ મુલ્ક નિઝામુલ મુલ્ક એ વજીરનો વડો છે એમનાથી આગળ લશ્કરનો વડો જે લશ્કરી સેના હોય એના વડાને સુલતાન કહેવામાં આવે હજી ધ્યાનથી સાંભળજો નૌકા સૈન્યનો વડો એને કહેવાય મિરેબકર મિરેબકર આ મિરેબકર નામનો વ્યક્તિ ઈ નૌકા સૈન્યનો વડો આપણને એવું પણ થાય કે નૌકા સૈન્ય પણ હતું હા વેપારી સફરી આવા બધા જહાજો હતા અને ઈ વેપારને અથવા કે દરિયાઈ જહાજોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આવા નૌકા સૈન્ય પણ રાખતા હતા અને એ નૌકા સૈન્યની અંદર સાહેબ નૌકા સૈન્યનો વડો હોય તેને મિરેબકર તરીકે ઓળખવામાં આવે છે એ સિવાય થાણાનો જે રખેવાળો હોય થાણાની રક્ષા કરતો હોય તેને થાણેદાર કહેવામાં આવે છે અને બીજું એમ કહેવાય કિલ્લાની જે રખેવાળી કરે છે એ કિલ્લાની રખેવાળી કરનારને કોટવાલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ સિવાય આ નાસિરુદ્દીન અહેમદ શાહ છે તે વ્યક્તિએ નવા પદ્ધતિસરના સિક્કાઓ બહાર પાડવા માટે એને અમદાવાદની અંદર કાલુપુર ખાતે ટંકશાળા ઊભી કરી છે અને આ ટંકશાળાની અંદર એમ કહેવાય કે દિનાર પછી ટકા પછી મહમુદી મુઝફ્ફરશાહી આવા બધા સિક્કાઓ છે તેણે બહાર પાડ્યા હતા છે આ કોના સમયગાળામાં સિક્કાઓ બહાર પડ્યા છે તો કે નાસિરુદ્દીન અહમદ શાહના પદ્ધતિસરની નવી ટંકશાળા નવા સિક્કાઓ બહાર પાડવાની વ્યવસ્થિત ટંકશાળા જો કોઈ સૌપ્રથમ વાર ઊભી કરી હોય તો નાસિરુદ્દીન અહમદ શાહે આજ નાસિરુદ્દીન અહમદ શાહની વિશાળ વાત કરવા જાઓ તો ભદ્રનો કિલ્લો જે રાયગઢના કિલ્લા તરીકે ઓળખાય અને જામા મસ્જિદ આ જામા મસ્જિદ છે તે અમદાવાદની મોટામાં મોટી મસ્જિદ આમ તો ગુજરાતની સૌથી મોટી મસ્જિદનું બાંધકામ જો કોઈએ કરાવ્યું હોય તો એ નાસિરુદ્દીન અહમદ શાહ નામના વ્યક્તિ હતા ઈ નાસિરુદ્દીન અહમદ શાહે જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું એમના સમયગાળામાં એનાથી વધારાની વાત ભદ્રનો કિલ્લો રાયગઢનો કિલ્લો જબરદસ્ત કિલ્લો સાહેબ જ્યારે અમદાવાદની જ્યારે સ્થાપના કરવી હતી અમદાવાદનું મૂળ મથક ઊભું કરવું હતું ત્યારે એને રાયગઢના કિલ્લાથી શરૂઆત કરી ભદ્રના કિલ્લાથી શરૂઆત કરી એણે એવું નક્કી કર્યું હતું કે મારે એવા વ્યક્તિના હાથે પહેલી ઈંટ મુકાવી છે ખાતમુહૂર્ત કરવું છે કે જે વ્યક્તિએ ક્યારેય નમાઝ ન છોડી હોય આ નમાઝ ન છોડી હોય એવા વ્યક્તિઓની ભાળ આ નાસિરુદ્દીન અહમદ શાહ કરાવે છે ત્યારે ચાર વ્યક્તિઓ એવા મળ્યા છે કે જેણે ક્યારેય નમાઝ ન છોડી હોય એમાં ચાર વ્યક્તિઓમાં પહેલા વ્યક્તિ પોતે નાસિરુદ્દીન અહમદ શાહ બીજા ઈ નાસિરુદ્દીન અહેમદ શાહના એક ગુરુ હતા મિત્ર કો સખા કો ભાઈબન કો દોસ્તાર કો આવા વ્યક્તિ ગુરુ હતા અને નામ હતું સંત શેખ અહેમદ ખટુગંજ બક્ષ આ નામના જે વ્યક્તિ હતા તે નાસિરુદ્દીન અહમદ શાહમાં બીજા વ્યક્તિ આવશે ત્રીજા વ્યક્તિ અહેમદ ઝુલ જે કાઝી હતા ન્યાય માટે અહેમદ ઝુલ એ કાઝી ત્રીજા વ્યક્તિ અને એક મલેક અહેમદ એ ચાર વ્યક્તિના હાથે પહેલી ઈંટ આ વ્યક્તિએ મુકાવી છે કઈ જગ્યાએ મુકાવી અમદાવાદની અંદર એલિસ બ્રિજના પૂર્વ છેડે માણેક પુરજ નામના સ્થળે પહેલી ઈંટ મુકાવી અને ત્યાંથી ભદ્રના કિલ્લાની શરૂઆત થઈ છે મિત્રો ત્રણ દરવાજા સાહેબ એક દરવાજો લાલ દરવાજા તરીકે ઓળખાય ભદ્રના કિલ્લાનો મુખ્ય દરવાજો ભદ્રના કિલ્લા તરીકે ઓળખાય આ બધી વાતો એ નાસિરુદ્દીન અહમદ શાહ અહેમદ શાહના સમયગાળામાં લઈ શકાય મિત્રો માણેક બુરજ નામ કોઈ માણેકનાથ નામના વ્યક્તિ છે એની લોકવાયકા એની સાથે જોડાયેલી છે અને એ લોકવાયકા વિશે કદાચ તમે જાણતા હશો કે ગોદડી છે એ સીવવાના દોરાથી દિવસે સીવે જાય અને રાત્રે છે એ દોરા કાઢે એટલે જે કાંઈ
અહમદ શાહે જે કઈ કિલ્લાનું બાંધકામ કરે, દિવસે તો ચણાતું જાય પણ રાત્રે પાછું તે પડી જાય, આવી કઈ ચમત્કારિક વાત કયા વ્યક્તિ સાથે જોડાયેલી હતી? તો કે ત્યાંના કોઈ ચમત્કારી પુરુષ માણેકનાથ સાથે જોડાયેલી હતી. અને પછી એણે એવું નક્કી કર્યું કે હવે આપણે ચોકનું નામ માણેક ચોક રાખીએ અથવા કે આનું સ્થળનું નામ માણેક બુરજ રાખીએ. સાહેબ ત્યારથી એ નામ માણેક બુરજ પડ્યું છે. એલિસ બ્રિજનો પૂર્વ છેડો છે મિત્રો, રાયગઢનો કિલ્લો, ભદ્રનો કિલ્લો, આ બધું, જામા મસ્જિદ, એ બધું નાસિરુદ્દીન અહમદ શાહમાં આવશે. હજી ગુજરાતનો સ્વતંત્ર સલ્તનત બાકી છે. હજી હજી ઘણા બધા એમ કહેવાય કે બીજા જબરદસ્ત રાજાઓ છે, એની વાતો પણ કરવાની છે. પણ આજના દિવસ માટે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના પહેલા ભાગમાં અહીંયા સુધી રાખશું. ધન્યવાદ.